નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોમાં સ્વાધ્યાય 5.5 દાખલા ગણીશું. આપણે આગળના વિડિયોમાં 5.5 માં આવતી લઘુગુણકીય વિકલન મેળવવા કેવી રીતે મેળવવું, ક્યારે લોગ એપ્લાય કરવું એ વિશે વાત કરી અને એમના સ્વાધ્યાય 5.5 ના દાખલા નંબર 31 ના દાખલા સોલ્વ કર્યા હતા. જે સાતમો દાખલો સોલ્વ કરીએ કે log x ની x વત્તા x ની log x બરાબર. તો આપણે જેમ કરીએ છીએ, ધારો કે y બરાબર આપણે લીધું એક ને u ને બીજાને p કહીએ, એમાં કિંમત મૂકી y બરાબર v plus x પ્રત્યે વિકલન અને dy by dx બરાબર du by dx વત્તા dv by dx ને એક નંબર એક. હવે બંનેને જુદા જુદા u ને લીધું, બંને બાજુ log એપ્લાય કર્યો, ઘાત આગળ આવી જાય x into log of log x. અહીંયા log u હવે x પ્રત્યે વિકલન થાય તો log u શું થાય, 1 upon u du by dx બરાબર x into log of log x ગુણાકાર નિયમ પેલું n log of log x એટલે x ના છેદમાં log x ગુણ્યા d by dx log x m વત્તા log of log x m ને x શું થાય 1, u ની સાઈડ બદલાવી લઈ x ના છેદમાં log x, log x નું શું થશે 1 by x વત્તા log of log x એને ગુણ્યા એટલે is મળે x x કર u બરાબર log x ની x કર કૌંસમાં x x કર એટલે 1 upon log x વત્તા log of log x અને આપણે d by dx માઈ હવે v બરાબર x ની log x કર v બરાબર x log x બંને બાજુ log લીધો એટલે log x આ log x છે ઘાત પરથી આગળ અને x ને log એપ્લાય કરો એટલે log x કેટલી વાર છે 2 વાર. હવે x પ્રત્યે વિકલન કરો 1 upon v d by dx બરાબર પેલા સાંકળનો નિયમ આવશે ઘાત આગળ 2 log x d by dx of log x v ની સાઈડ અંદર 2 log x x ના છેદમાં x d by dx બરાબર v ની કિંમત x x log x 2 log x ના છેદમાં x આ કિંમત આપણે એક પાઉન્ડ કેલા તો d by dx બરાબર log x ની x કરે x ના છેદમાં log x વત્તા log of log x વત્તા x x log x ના છેદમાં 2 log x ના છેદમાં x. આ એક જવાબ છે. બીજો જવાબ એવો આવે કે u by dx તો બરાબર છે અને જો x ની એક કર આ અને x ની log x કર બે ઘાતમાં આવે બેના આધાર સરખા અને છેદમાં આવે તો ઘાતમાં શું થાય બદલાય એટલે બીજો જવાબ આવો મળે આ પેલું કામ છે ને વત્તા પછી બદલાશે x log x minus x into 2 log x n બરાબર. આ બે જવાબ આપણને આમાં મળી શકે. એના પછી નો sin x થી x કર બદલા sin inverse root x જેમ કરીએ એટલે y બરાબર લીધું અને u ના માઈનસ અને ક્રેડિટ એટલે y બરાબર u plus v x પ્રત્યે વિકલન dy by dx બરાબર du by dx વત્તા dy by dx પેલા u નો મારો બંને બાજુ log એપ્લાય કરો એટલે log u બરાબર x into log sin x x પ્રત્યે વિકલન એટલે 1 upon u du by dx બરાબર ગુણાકાર નિયમ x m log sin x એટલે log x 1 upon sin x પછી sin વત્તા log sin x m ને x નું વિકલન 1 u ની જગ્યાએ બદલાવીએ x એક ના છેદમાં sin d by dx of sin શું થશે cos log sin x ગુણ્યા 1 એટલે log sin cos ના છેદમાં sin એટલે u ની કિંમત cos ના છેદમાં sin એટલે cos આ તમને d by dx sin x ની x કર અંશમાં x ગુણ્યા cot x વત્તા log જુદું જુદું આપીએ પછી સમીકરણ બનાવીએ y બરાબર u + v
पछली एनो x पर के विकलन करिए कितना समय dy/dx बराबर du/dx बराबर du/dx ने आपरे इतना बराबर पछली आपरे u नो करिए पछली u એ જ રીતે અમારે એ જ રીતે કરવાનું છે તો u બરાબર x x sin x એ બાજુ log f લઈ લીધો તો શું મળે log u ભાગ છે યાદ રાખ sin x log x બંને બાજુ x કરીએ વિકલન લઈ તો અન log નું વિકલન u પછી u નું dx બરાબર ગુણાકારનો નિયમ sin x log x નું 1 x log x ને sin નું cos u ની જગ્યા બદલાવો આવડે u ની કિંમત કે x sin x અને બાજુ વિકલન લઈ આનું
equivalence to say 1 upon u divided by dx. આમાં ગુણાકાર નિયમ xn ને log નો સુત્ર છે 1 upon x into cos. પછી આ પાછા કામ છે divided by dx x into cos x વત્તા log of x into cos x ને એટલે ગુણ્યા x એટલે ડીસ માટે હવે અહીંયા પાછો ગુણાકાર નો નિયમ અહીંયા x x કટ u ની જગ્યા બદલા દે u 1 upon cos કૌંસ માં xn ને cos to minus sin cos x ને x to 1 અને cos વત્તા log of x into cos x cos ને અંદર આપણે માઈનસ x sin x માં cos એટલે tan cos cos કટ એ log x into cos x અને u ની કિંમત મૂકી હવે જો x sin x 1 by x log એપ્લાય કરો log b 1 upon x આગળ log into x cos into sin x વિકલન કરો 1 upon b divided by dx 1 upon x એટલે log x to 1 upon x એટલે 1 upon x into sin x પાછો વિકલન કરો x into sin એ ગુણાકાર કરી log x into sin x એટલે 1 upon x minus 1 upon x વર્ગ હવે અહીંયા x into x બીજી જગ્યા બતાવીએ x into x sin x નો વર્ગ into sin x અને x એટલે sin નો થાય cos અને sin એટલે x નો થાય વર્ગ ઓછા એ પ્લસ માઇનસ માઇનસ log x into sin x એટલે x નો વર્ગ આપકો અહીંયા ગુણાકે પણ x વર્ગ નહીં કરી x નો વર્ગ આ તમારો જવાબ